ગુજરાતના આણંદ જિલ્લામાં માણેજ ગામમાં આવેલું આ તીર્થ મુનિ સુવ્રત સ્વામીનું મણિલક્ષ્મી તીર્થ છે, જે હવે એક જોવાલાયક સ્થળમાં એની ગણના થાય છે, જે વડોદરા ભાવનગર હાઈવે પર આવેલું છે. વર્ષ 2009થી નિર્માણ કાર્ય એનું શરૂ થયું અને 2017માં એને લોકોના દર્શનાર્થે ખુલ્લું મૂકવામાં આવ્યું. આ એક મણિલાલ લક્ષ્મીચંદ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે, જ્યાં રહેવાની સુવિધા ભોજનશાળા પણ આવેલી છે. આશરે 31,000 ચોરસ ફૂટમાં આ જિનાલય પથરાયેલું છે. જિનાલયનું ઉત્તુંગ શિખર જે 134.1 ફૂટની ઊંચાઈવાળું હોવાથી 5 કિલોમીટર દૂરથી પણ દેખાય છે. સ્થાપત્ય કળાનો ઉત્તમ નમૂનો છે આ. આંખો અને મન ભરાય ત્યાં સુધી બસ જોયા જ કરીએ જાણે. આજુબાજુ સુંદર ગાર્ડન બનાવ્યા છે. જૈન યાત્રીઓ હોય એમને અહીં ધર્મશાળામાં રહેવા માટે અલાઉ કરે છે, જેનું ઓનલાઈન બુકિંગ તમે કરાવી શકો છો. એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે ડિટેલ્સ ને બધું, અને બાકીની વિગત તો આપ અહીંયા જોઈ શકો છો સ્ક્રીન પર. સૌથી નજીકનું રેલવે સ્ટેશન એમનું આણંદ છે, જે લગભગ 35 કિલોમીટર્સ દૂર છે. જો તમે ડ્રાઈવર સાથે આવો તો ડ્રાઈવરનું એકોમોડેશન પણ તમને અહીંયા મળી જાય છે. ખૂબ જ સરસ રીતે એનું આયોજન છે. અને એક વસ્તુ ખાસ કહીશ કે જો સાંજે આવો તો અથવા તો સવારથી સાંજ સુધી અહીંયા આવો, તમે ટાઈમ સ્પેન્ડ કરો, અને સાંજે 7 પછી જે એનો લાઇટિંગ શો છે એ જોયા વગર જોવાનું ચૂકશો જ નહીં. અને એ હું સજેસ્ટ કરીશ કે ચોક્કસ ને ચોક્કસ તમે એટેન્ડ કરીને જ જજો.
મંદિરને આહલાદક રોશનીમાં જોવાનો અનુભવ જ કંઈ ઓર છે. એક પછી એકના બદલાતા રંગો, જાણે કે મેઘધનુષ નીચે ન ઉતરી આવ્યું હોય એવું લાગે. એની એક એક ઝીણી ઝીણી નક્કાશી મંદિરની સ્થાપત્યકળાનો ઉત્તમ નમૂનો છે. વિડીયો ગમ્યો હોય તો જરૂરથી અહીંયા એકવાર વિઝિટ ચોક્કસ કરજો અને મિત્રો અને રિલેટિવ્સમાં શેર કરવાનું ભૂલતા નહીં. અને હા, હજી સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું અને વિચારો છો તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો, કેમ કે આવા જ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટવાળા વિડીયોઝ લઈને અમે આવતા જ રહીએ છીએ. તો જોતા રહો અમારી ચેનલ લેટ સેટ ગો એક્સપ્લોર ન્યૂ થિંગ્સ. નવી નવી જર્ની અમારી સાથે કરતા રહો. ત્યાં સુધી મળીએ ફરીથી એક નવો પ્રવાસ લઈને. ત્યાં સુધી ગુડ બાય એન્ડ સ્ટે સેફ.